नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञान ज्योत एजुकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में हूँ गोल्डेसी तरफ एक बार आपनु हार्दिक स्वागत करूँ छू। हवे आपणे धोरण आठनी अंदर द पास्ट कंटीन्यूअस टेन्स नो अभ्यास करवाना छीए, एटले के चालू वर्तमान काळनी अंदर टू बीना जे वर्तमान काळना रूपो एम इज अने आर नो उपयोग थतो हतो, एम चालू भूतकाळमां आपणे अहींया वोज अने वेर नो उपयोग करीने चालू वर्तमान काळ शीखवाना छीए। तो चालू वर्तमान काळ एटले के शुं के भूतकाळमां अमुक समये अमुक क्रिया चालू हती ते दर्शाववा माटे कयो काळ वपराय, चालू भूतकाळ। तो चालू भूतकाळ एटले के शुं के भूतकाळमां Bye.
સમાહાર વાક્ય કેવી રીતે બને ચાર ભૂતકાળની અંદર એ આપણે એની રચના દ્વારા શીખીશું. વાક્યની જે રચના છે
The boys were going to school. આ હકાર વાક્ય છે તો એનો આપણે પ્રશ્નાર્થ બનાવવો હોય પ્રશ્નાર્થ તરીકે એક પ્રોગેટિવ વાક્ય તો સૌપ્રથમ સહાયકારક ક્રિયાપદ કયા છે was અથવા were તો અહીંયા જે શું છે were ને આપણે યાદ રાખીશું તો were પછી શું આવશે the boys વર્તમાન પૂર્ણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ going to school इंट्रोगेटिव सेंटेंस द बॉयज वर गोइंग टू स्कूल हकार वाक्य छे એનો પ્રશ્નાર્થ કરી દો એનું વેર જે સહાયક ક્રિયાપદ છે ને આપણે આગળ લીધું વેર ધ બોયઝ ગોઈંગ ટુ સ્કૂલ આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌપ્રથમ શું કરવાનું સહાયક ક્રિયાપદને આગળ લેવાના પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત અને પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અન્ય શબ્દો હવે આ જ વાક્યમાં આપણે નકાર વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનશે તો નકાર વાક્ય રચના જોઈએ નેગેટિવ નકાર વાક્ય શું છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય બનાવવું હોય તો સૌપ્રથમ કર્તા એટલે કે સબ્જેક્ટ प्लस वॉज अथवा तो वेर एनी वच्चे मात्र सु लगाड़वानु नॉट सु लगाड़वानु नॉट એટલે કે નકાર વાક્ય બની જશે તો નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય બનાવવું હોય તો સૌપ્રથમ કર્તા આઈ હી સી ઈટ ધે ગમે તે લઈ શકો પ્લસ વોઝ અથવા વેર સહાયકારક ક્રિયાપદ વચ્ચે માત્ર સુ લગાડવાનું નોટ प्लस प्रेजेंट पार्टिसिपल प्लस कर्म और प्लस अन्य शब्द तो आज ये वाक्य छे એનો આપણે નકાર બનાવવો તો સૌપ્રથમ કર્તા કોણ છે આઈ प्लस વોઝ અથવા વેર એની વચ્ચે શું લગાડવાનું બે સહાયકારક ક્રિયાપદ વચ્ચે શું લગાડવાનું નોટ આઈ વોઝ નોટ રીડિંગ અ novel last night आपके वर्ड क्या बनी थी नकार एक रीते अयां के रीते बन से the boys were not going to school आपके वर्ड क्या बनी थी नकार તમે જોઈ શકો છો કે માત્ર જે કર્તા છે વોઝ અને વેર વચ્ચે માત્ર શું લગાડવાનું નોટ તો આઈ વોઝ નોટ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઈટ અને એ જ રીતે બીજું વાક્ય બનશે ધ બોયઝ વેર નોટ ગોઈંગ ટુ સ્કૂલ આ જે આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના નકાર વાક્ય રચના અને હકાર વાક્ય કઈ રીતે બને એ મેં તમને શીખવાડ્યું હવે હું તમને જે નોટ લખાવું તમારે લખવાની છે કે કઈ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એમાં પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય કઈ રીતે બને
वजन तरीके पण लखी सके अने वेर नॉट मूव टूकू रूप थशे तमे आ रीते पण लखी सको। तो सौ प्रथम हवे अहीं आपणे अहीं जे आ टॉपिक छे चालू वर्तमान भूतकाळनो अहीं पूर्ण थाय छे। चालू भूतकाळ એટલે શું કે અમુક ચોક્કસ સમયે અમુક ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય। તો ચાલુ ભૂતકાળની રચના માટે બે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો આપણે વોઝ અને વેરનો। તો એની રચના આપણે જોઈએ તો પ્રથમ કર્તા આવશે પ્લસ વોઝ અથવા વેર અને પ્લસ વર્તમાન કૃતંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો। હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો વોઝ અને વેર જે સહાયકારક ક્રિયાપદ છે એને સૌપ્રથમ આગળ લેવાના અને પ્લસ કર્તા આવશે પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। અને નકાર વાક્ય બનાવવા માટે શું છે વોઝ અને વેર ની વચ્ચે શું લગાડવાનું નોન વોઝ વેર એટલે કે સહાયકારક ક્રિયાપદ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃતંત વચ્ચે માત્ર શું લગાડવાનું નોન તો શું બને નેગેટિવ સેન્ટેન્સ। અને આનું જે ટૂંકું રૂપ છે વોઝ નોટ ટુ આ રીતે તમે લખી શકો વેર નોટ ટુ તમે આ રીતે પણ લખી શકો। આઈ હોપ તમને આ ચાલુ ભૂતકાળમાં સમજણ પડી હશે। હવે લેશનની અંદર તમારે હું કહું એવા એ બે ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારે હકાર પ્રશ્નાર્થ અને નકાર વાક્યો બનાવવાના છે। આપણે બીજું જોઈશું। થેન્ક યુ।